નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું જયેશ પૂજારા નવનિર્માણ વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આની પહેલાંના વિડીયોમાં આપણે જોયું હતું કે વિષય સામાજિક વિજ્ઞાનમાં જે ત્રીજો પાઠ છે નૂતન વિશ્વ તરફ પ્રયાણ તેમાં આપણે વૈશ્વિક મહામંદી સુધીનો અભ્યાસ આપણે કર્યો હતો તો વિદ્યાર્થી મિત્રો આજનો અભ્યાસ છે તે આપણે દ્વિતીય વિશ્વયુદ્ધના જે પરિબળો છે ત્યાંથી શરૂ કરશું તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ તો દ્વિતીય વિશ્વયુદ્ધ છે તે ઓગણીસો ને ઓગણચાળીસથી ઓગણીસો ને પિસ્તાલીસ દરમિયાન થયેલું છે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે થયેલ વર્ષલસની સંધિમાં જ બીજા વિશ્વયુદ્ધ માટેના બીજ વવાઈ ગયા હતા કે વિદ્યાર્થી મિત્રો અહીંયા એવું કહેવામાં આવે છે કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે જે વર્ષલસની સંધિ થઈ તેમાં જ બીજા વિશ્વયુદ્ધના બીજ વવાઈ ગયા હતા શું કામ કારણ કે જે આ વર્ષલસની થઈ વર્ષલસની જે સંધિ થઈ તેમાં અનેક રાષ્ટ્રો હતા કે જેને એ વર્ષલસની સંધિથી શું થયો અસંતોષ થયો અને જેને કારણે છે તે બીજું વિશ્વયુદ્ધ થયું તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે દ્વિતીય વિશ્વયુદ્ધ માટેના જવાબદાર પરિબળોનો હવે અભ્યાસ કરીએ તો દ્વિતીય વિશ્વયુદ્ધ માટેનું જે પહેલું પરિબળ છે ઉગ્ર રાષ્ટ્રવાદ તો રાષ્ટ્રવાદ એટલે કે પોતાના દેશ પ્રત્યે તન મન અને ધન જે ન્યોછાવર કરવાની જે ભાવના હતી તેને આપણે રાષ્ટ્રવાદ કહેવામાં આવે છે તો એ સમયે જર્મન જાપાન અને ઇટાલીમાં છે તે ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો હતો વર્સેલસની સંધિ જર્મની અને તેની પ્રજા ક્યારેય ભૂલી શકી ન હતી એક બાજુ તો જર્મન જાપાન અને ઇટાલીમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો હતો તો બીજી બાજુ જે વર્ષલસની જે સંધિ થઈ એમાં જર્મની અને તેની પ્રજા ક્યારેય ભૂલી શકી ન હતી કારણ કે આપણે આગળ આપણે જોયું કે વર્ષલસની સંધિમાં જર્મનીને છે પોતાની રહાઈ નદી છે તે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલી ખુલી મૂકવી પડી પછી એના અમુક જે રૂહર પ્રાંતો હતા એ પણ પડાવી લેવામાં આવ્યા એટલે આ રીતે છે તે જર્મનીને વર્સેલસની સંધિમાં છે તે અન્યાય થયો હતો એટલે જર્મની અને તેની પ્રજા છે તે ક્યારેય ભૂલી શકી હતી નહીં અને પરિણામે જર્મનીમાં નાજીવાદ વિચારસરણીને લીધે જ્યાં જ્યાં જર્મન પ્રજા વસ્તી હોય તે પ્રદેશ જર્મનીને મળવો જોઈએ અને તેમ કહી ઓસ્ટ્રિયા અને જેકો સ્લોવેકિયાના કેટલાક પ્રદેશો હિટલરે હડપ કરી લીધા એટલે અહીંયા પછી આ એને અસંતોષ થયો હતો વર્સલસની સંધિને કારણે અને પછી અહીંયા આપણે જર્મનીમાં જે નાજીવાદ વિચારસરણીને લીધે એવું માનવામાં આવ્યું કે જ્યાં જ્યાં જર્મન પ્રજા વસ્તી હોય એ પ્રદેશ જર્મનીને મળવો જોઈએ એટલે પછી ઓસ્ટ્રિયા છે ત્યાં જર્મન પ્રજા વસ્તી હતી અને જેકો સ્લોવેકિયા છે ત્યાં પણ જર્મન પ્રજા વસતી હતી એ કેટલાક પ્રદેશો છે તે હિટલરે હડપ કરી લીધા વર્સલસની સંધિમાં ઇટાલીની અવગણના થઈ હતી તે તેની પ્રજા ભૂલી ન શકી હતી કે અહીંયા વર્સલસની સંધિમાં ઇટાલી છે એને પણ અસંતોષ થયો હતો કારણ કે વર્સલસની સંધિમાં ઇટાલી છે એની અવગણના કરવામાં આવી હતી એટલે અહીંયા ઇટાલીની પ્રજા પણ એ અન્યાય ક્યારે પણ ભૂલી શકી હતી નહીં અને ઇટાલીમાં પણ મુસોલિનીએ ફાસ્ટિક્સ પક્ષના નેતૃત્વ તળે ઉગ્ર રાષ્ટ્રવાદ શરૂ કરી સામ્રાજ્યવાદી નીતિ અપનાવેલી ઇટાલીમાં છે તે મુસોલિનીએ છે ફાસ્ટિક્સ પક્ષની રચના કરી અને ઉગ્ર રાષ્ટ્રવાદ શરૂ કર્યો તો બીજી બાજુ એશિયામાંથી જાપાને પણ સામ્રાજ્યવાદની દોડમાં ઝંપલાવ્યું તો બીજી બાજુ એશિયામાંથી જાપાન છે એને પણ સામ્રાજ્યવાદની દોડમાં શું લાવ્યું જમ્પ લાવ્યું ને આમ વિશ્વ શાંતિ છે તે જોખમરૂપ બની ગઈ બીજું કારણ છે જૂથબંધીઓ કે હવે અહીંયા અનેક દેશો એવા હતા કે એમને જૂથ બનાવી નાખ્યા અને જેને કારણે પણ દ્વિતીય વિશ્વયુદ્ધ છે તેનું કારણ બન્યું તો પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ફ્રાન્સને હંમેશા જર્મનીનો ભય રહેતો પ્રથમ વિશ્વયુદ્ધ પછી ફ્રાન્સને હંમેશા જર્મનીનો ભય રહેતો હોવાથી તેને બેલ્જિયમ પોલેન્ડ રૂમાનિયા તેમજ જેકો હે જેકો સ્લોવેકિયા સાથે મૈત્રી કરારો કર્યા તો ઇટાલીએ જેકોસ્લોવેકિયા યુગોસ્લાવિયા રૂમાનિયા હંગેરી ગ્રીસ તુર્કી અને ઓસ્ટ્રિયા સાથે કરારો કર્યા તો આ બાજુ રશિયાએ જર્મની તુર્કી લિથુઆનિયા અને ઈરાન સાથે કરારો કર્યા ઇટાલીએ જર્મની અને જાપાનના સહયોગથી રોમ બર્લિન ટોક્યો ધરીની રચના કરી ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લોકશાહી મૂલ્યોવાળું બીજું જૂથ રચ્યું અને જર્મનીએ રશિયા સાથે આક્રમક સંધિ કરી અને આથી વિશ્વમાં ભયનું સામ્રાજ્ય ઊભું થયું અને આ પરિબળે વિશ્વયુદ્ધને વેગ આપ્યો હતો કે આ બધી જે જૂથ બંધ્યું બધા દેશોએ એ જૂથ બનાવ્યા અને જેને કારણે છે તે વિશ્વયુદ્ધ છે તેનું પરિબળ બન્યું ત્રીજું પરિબળ છે લશ્કરવાદ તો પ્રથમ વિશ્વયુદ્ધ પછી શાંતિની જાળવણી કરવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા તેનાથી ઉલટું યુરોપના રાષ્ટ્રો શસ્ત્રીકરણની હરીફાઈમાં જંપ લાવ્યા હતા તો અહીંયા આપણે પ્રથમ વિશ્વયુદ્ધ પછી શાંતિની જાળવણી કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા પરંતુ અહીંયા યુરોપના દેશોમાં શું થયું એનાથી ઉલટું થયું કે અહીંયા છે યુરોપના દેશો છે એ શસ્ત્રીકરણની હરીફાઈમાં છે તે વધારો કરી રહ્યા હતા કે એક રાષ્ટ્ર છે તે આપણે શસ્ત્ર વધારે તો બીજું રાષ્ટ્ર છે એનાથી વધારે શસ્ત્રો વધારે આવી હરીફાઈ કરી રહ્યા હતા અને યુરોપમાં દરેક રાષ્ટ્રોમાં માત્ર ને માત્ર શસ્ત્રોનું ઉત્પાદન વધ્યું કે એકબીજા રાષ્ટ્ર છે તે શસ્ત્રોનું ઉત્પાદન શું કરતા ગયા વધારતા જ ગયા હરીફાઈ કરતા ગયા એટલે યુરોપમાં છે તે માત્ર ને માત્ર શસ્ત્રોનું છે તે ઉત્પાદન વધ્યું અને એકબીજાથી ચડિયાતા યુદ્ધ શસ્ત્રો બનાવવામાં આવ્યા એકબીજા દેશોથી છે તે ચડિયાતા યુદ્ધ શસ્ત્રો બનાવવામાં આવ્યા હતા રશિયા જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોએ તો લશ્કરમાં ફરજિયાત તાલીમ શરૂ કરી કે અહીંયા આપણે રશિયા જર્મની અને કેટલાક રાષ્ટ્રોએ તો છે લશ્કરમાં ફરજિયાત તાલીમ શરૂ કરી કે આપણે પરિવારનો કોઈ એક સભ્યને તો ફરજિયાત લશ્કરમાં જવાનું એવી ફરજિયાત તાલીમ શરૂ અહીંયા કરી દીધી દરેક રાષ્ટ્રોએ નૌકાદળ હવાઈદળ અને ભૂમિદળમાં વધારો કર્યો અને પૂર્વમાં જાપાને લશ્કરી તાકાત પણ વધારી દીધી અને આખરે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ પણ પોતાની શસ્ત્ર સજ્જતામાં વધારો કરતા દ્વિતીય વિશ્વયુદ્ધના નગારા વાગવા લાગ્યા એટલે પછી આખરે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે પણ પોતાના શસ્ત્ર છે એમાં શું કર્યો વધારો કર્યો અને જેથી પછી દ્વિતીય વિશ્વયુદ્ધ છે તેના આપણને નગારા વાગવા લાગ્યા ચોથું કારણ છે રાષ્ટ્રસંઘની નિષ્ફળતા કે અહીંયા આપણે જે રાષ્ટ્રસંઘ છે એ આ જે દેશો છે એને યુદ્ધો કરતાં અટકાવી શક્યું નહીં એની અમુક નિષ્ફળતાઓ હતી જેને કારણે પણ દ્વિતીય વિશ્વયુદ્ધ થયું તો હવે આપણે જોઈએ રાષ્ટ્રસંઘની નિષ્ફળતા કઈ કઈ હતી તો પ્રથમ વિશ્વયુદ્ધ બાદ વિશ્વમાં શાંતિ માટે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી કે વિદ્યાર્થી મિત્રો પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યાર પછી વિશ્વમાં શાંતિ માટે વિશ્વમાં શાંતિ રહે એટલા માટે રાષ્ટ્રસંઘ નામની જે સંસ્થા છે તેની સ્થાપના કરવામાં આવી હતી પરંતુ રાષ્ટ્રસંઘ પાસે વિશ્વના રાષ્ટ્રો ઉપર સાર્વભૌમત્વ ધરાવતી સર્વોપરિ સંસ્થા બની શકી ન હતી પરંતુ આ રાષ્ટ્રસંઘ છે તે વિશ્વના રાષ્ટ્રો ઉપર સાર્વભૌમ ધરાવતી સંસ્થા ન બની શકી કે તેની પાસે પોતાના આદર્શોનું પાલન કરાવવા માટે પોતાનું લશ્કર પણ ન હતું એ જે આદેશ આપે એનું પાલન કરવા માટે પાલન કરાવવા માટે તેની પાસે લશ્કર પણ ન હતું સભ્ય રાષ્ટ્રો રાષ્ટ્રસંઘ પાસે પોતાનો ઝઘડો લાવવા કે તેનો ચુકાદો માન્ય રાખવા બંધાયેલા ન હતા આપ આપણ એની એક નિષ્ફળતા હતી કે અહીંયા આપણે સભ્ય રાષ્ટ્રો છે એ રાષ્ટ્રસંઘ પાસે કોઈ પણ ઝઘડો લાવવા અથવા તો તેનો ચુકાદો માન્ય રાખવા બંધાયેલા ન હતા કેટલાક રાષ્ટ્રો તો રાષ્ટ્રસંઘમાંથી બહાર નીકળી ગયા હતા શરૂઆતમાં રશિયા અને જર્મનીએ રાષ્ટ્રસંઘનો સાથ છોડી દીધો અને ત્યાર પછી ઇટાલી અને જાપાન પણ તેની બહાર નીકળી ગયા કે શરૂઆતમાં છે રશિયા અને જર્મની પણ રાષ્ટ્રસંઘમાંથી નીકળી ગયા અને ત્યાર પછી ઇટાલી અને જાપાન પણ રાષ્ટ્રસંઘમાંથી બહાર નીકળી ગયા કારણ કે ઇટાલીએ એબીસીનિયાની આઝાદી ઝૂંટવી લીધી કે અહીંયા આપણે છે તે ઇટાલી આપણે રાષ્ટ્રસંઘમાંથી બહાર નીકળી ગયોનું કારણ હતું કે એ બી સિનિયાની આઝાદી છે એને ઝૂંટવી લીધી હતી અને જાપાને મંચુરિયા પર આક્રમણ કર્યું અને જર્મનીએ જેકોસ્લોવેકિયાના કેટલાક પ્રદેશો હડપ કરી લીધા છતાંય રાષ્ટ્રસંઘ તેને અટકાવી શક્યો નહીં કે જાપાને મંચુરિયા પર આક્રમણ કર્યું અને ત્યાર પછી જર્મનીએ જેકોસ્લોવેકિયાના કેટલાક પ્રદેશો હડપ કરી લીધા છતાં પણ રાષ્ટ્રસંઘ એને અટકાવી શક્યું ન હતું અને આવા જુદા જુદા રાષ્ટ્રોની સત્તા લાલસા અથવા તો સત્તા ભક્તિ રાષ્ટ્રસંઘમાં બળવાન બની ગઈ અને રાષ્ટ્રસંઘ જૂથબંધી અટકાવી શક્યો ન હતું અને રાષ્ટ્રસંઘની આ સૌથી નિષ્ફળતા હતી અને જેને કારણે પછી છે તે દ્વિતીય વિશ્વયુદ્ધ થયું હવે આપણે પાંચમું જે પરિબળ છે દ્વિતીય વિશ્વયુદ્ધનું તે છે વર્સલસની સંધિ પ્રથમ વિશ્વયુદ્ધને અંતે પેરિસ શાંતિ પ્રક્રિયામાં વર્ષલસની સંધિ કરવામાં આવેલી હતી વિદ્યાર્થી મિત્રો આના આગળના પાઠમાં પણ આપણે વર્ષલસની સંધિ વિશે છે તે વિગતવાર આપણે અભ્યાસ કર્યો હતો કે અહીંયા પ્રથમ વિશ્વયુદ્ધ પછી જે પેરિસ શાંતિ પ્રક્રિયામાં જે વર્ષલસની સંધિ કરવામાં આવી તેમાં જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું હતું એટલે અહીંયા પ્રથમ વિશ્વનું જવાબદાર કોણ છે તો કે જર્મની જ છે એવું કહેવામાં આવેલું હતું વર્સેલસની સંધિમાં તેથી જર્મની ઉપર યુદ્ધ દંડ પેટે છ પોઈન્ટ પાંચ અબજ પાઉન્ડની મોટી રકમ આપવી પડી અને તેના રૂહર પ્રાંત જેવા પ્રદેશો પડાવી લેવામાં આવ્યા કે જર્મની ઉપર છે એને પ્રથમ વિશ્વનું જવાબદાર ગણાવ્યું અને જેને કારણે પછી છ પોઈન્ટ પાંચ અબજ પાઉન્ડ છે તેની પાસેથી લેવામાં આવ્યા અને તેના રૂહર પ્રાંતો જેવા પ્રદેશો પણ પડાવી લેવામાં આવ્યા અને જર્મની જે રહાઈન નદી છે તે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી અને આમ અપમાનજનક અને અન્યાયી સંધિ જર્મની પર ઠોકી બેસાડવામાં આવી હતી ક્યાંય આવી અપમાનજનક જર્મનીનું અપમાન થાય એવી અન્યાયી સંધિ છે જર્મની ઉપર બેસાડવામાં આવેલી હતી અને જેને કારણે પછી જર્મનીના સરમુખ્ત્યાર એડોલ્ફ હિટલરે વર્સલસની જે સંધિ હતી એને કાગળનું ચિતરું કહીને ફગાવી દેવાની હાકલ કરી તેથી જર્મનીને જર્મનીની પ્રજાને યુદ્ધનું પ્રોત્સાહન મળ્યું કે જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલર હતા તેને વર્ષલસની સંધિને કાગળનું ચિતરું કહીને ફગાવી દેવાની હાકલ કરી અને જેને કારણે પછી છે તે જર્મનીની જે પ્રજા હતી એને યુદ્ધનું પ્રોત્સાહન મળ્યું અને બીજી બાજુ જાપાનને પણ આ સંધિથી અસંતોષ થયો હતો અને આમ વર્સેલસની સંધિથી કોઈને કોઈ પ્રકારે કેટલાક રાષ્ટ્રોને અન્યાય થયો હતો માટે વર્સેલસની સંધિમાં જ બીજા વિશ્વયુદ્ધના બીજ રોપાઈ ગયા હતા એવું કહી શકાય છે છઠ્ઠું કારણ જોઈએ એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા કે અહીંયા એડોલ્ફ હિટલર છે એને પોતાની સામ્રાજ્યવાદની શું હતી મહત્વકાંક્ષા હતી જેને કારણે પણ દ્વિતીય વિશ્વયુદ્ધ થયું છે કે હિટલર બીજા વિશ્વયુદ્ધના પાયામાં હતો એવું કહી શકાય તે ઉગ્ર રાષ્ટ્રવાદી અને સૈનિકવાદી માનસ ધરાવતો હતો માટે તે કોઈ પણ હિસાબે જર્મનીની એકતા સ્થિરતા અને સમૃદ્ધિ ચાહતો હતો કે એડોલ્ફ હિટલર છે તે જર્મનીની કોઈ પણ ભોગે એકતા સ્થિરતા અને સમૃદ્ધિ ઈચ્છતો હતો હિટલરના સામ્રાજ્યવાદનો સૌ પહેલો શિકાર ઓસ્ટ્રિયા બનું કે આપણે એડોલ્ફ હિટલરની જે સામ્રાજ્યવાદી જે નીતિ હતી એનો સૌ પ્રથમ શિકાર કોણ બન્યું તો કે ઓસ્ટ્રિયા બન્યું હિટલરે જર્મન સેના સાથે ઓસ્ટ્રિયામાં પ્રવેશ કર્યો અને બાર માર્ચ ઓગણીસોને આડત્રીસના દિવસે કે હિટલરે છે તે જર્મન સેના સાથે છે ઓસ્ટ્રિયામાં પ્રવેશ કર્યો બાર માર્ચ ઓગણીસોને આડત્રીસમાં અને ઓસ્ટ્રેલિયા છે તે પડાવી લીધું મ્યુનિજ સંમેલન પછી બીજા જ દિવસે મ્યુનિજ સંમેલન પછી બીજા જ દિવસે જેકો સ્લોવેવૅકિયા પર કબજો કર્યો એક ઓક્ટોબર ઓગણીસો ને આડત્રીસમાં અને ત્યાર પછી એક ઓક્ટોબર ઓગણીસોને આડત્રીસના દિવસે અહીંયા મ્યુનિજ સંમેલન પછી એના બીજા જ દિવસે છે તે જર્મનીએ જેકો સ્લોવૅકિયા પર પણ એને કબજો કરી લીધો અને ત્યારબાદ ઓગણીસો ને લિથુઆનિયાના મેમલ બંદર પર કબજો કર્યો માર્ચ ઓગણીસો ને ઓગણચાલીસમાં આમ વિશાળ જર્મન રાષ્ટ્રનું તેને સર્જન કર્યું એક પછી એક પ્રદેશો આવી રીતના લઈ અને એને વિશાળ જર્મન રાષ્ટ્રનું તેને સર્જન કર્યું અને હિટલરની સામ્રાજ્યવાદી નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે મુખ્ય જવાબદાર હતી કે અહીંયા હિટલરની જે સામ્રાજ્યવાદી નીતિ હતી પોતાનું સામ્રાજ્ય જે વધારવાની જે નીતિ હતી એ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે મુખ્ય જવાબદાર બની સાતમું કારણ જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ ને તાત્કાલિક પરિબળ કે અહીંયા જર્મની છે એને પોલેન્ડ ઉપર આક્રમણ કર્યું અને તાત્કાલિક પછી બીજું વિશ્વયુદ્ધ છે એ શરૂ થઈ ગયું ઉપરી તમામ પરિબળોએ સમગ્ર વિશ્વને દારૂ ગોળાના મોટા ઢગ પર લાવીને બેસાડી દીધું હતું કે વિદ્યાર્થી મિત્રો ઉપરયુક્ત તમામ પરિબળો આપણે જે પરિબળો જોયા કારણો જોયા એ સમગ્ર વિશ્વને બધા બધા દેશોને છે તે દારૂ ગોળાના મોટા ઢગ પર લાવીને બેસાડી દીધું બધાએ શસ્ત્રોમાં વધારો કર્યો તો લશ્કરી તાકાતમાં હવે માત્ર ને માત્ર છે એક નાનકડી ચિંગારી છે તે વિશ્વમાં ભયાનક વિસ્ફોટ કરી શકે તેમ હતી એટલે બધા રાષ્ટ્રો છે એ તૈયાર જતા એક કોક છે તણખો મૂકવાની એક જરૂર હતી જેવો તણખો લાગે એટલે આ કેમ ભડકે એની તૈયારી હતી અને આ જે છે તે ચિંગારી ચાંપવાનું કામ કોને કર્યું તો કે જર્મનીએ કર્યું કે જર્મનીએ શાંત પોલેન્ડ પર આક્રમણ કર્યું એક સપ્ટેમ્બર ઓગણીસો ને ઓગણચાલીસની વહેલી પરોઢે અને તેથી દ્વિતીય વિશ્વયુદ્ધનો પાર પ્રારંભ થઈ ગયો ખાલી એક ચિંગારી જ મૂકવાની હતી એટલે દ્વિતીય વિશ્વ વિશ્વયુદ્ધ થવાની સંભાવના જ હતી અને આ ચિંગારી ચાંપવાનું કામ છે તે જર્મનીએ કર્યું કે શાંત પોલેન્ડ ઉપર એને આક્રમણ કર્યું એક સપ્ટેમ્બર ઓગણીસો ને વેલી વહેલી પરોટે અને પછી બીજા વિશ્વયુદ્ધનો છે તે પ્રારંભ થઈ ગયો બ્રિટન અને ફ્રાન્સે જર્મનીને આ યુદ્ધ તાત્કાલિક બંધ કરી દેવા ચેતવણી આપી પણ જર્મનીએ તેની ઉપેક્ષા કરી તેથી બ્રિટન અને ફ્રાન્સે આ યુદ્ધમાં લાવ્યું કે બ્રિટન અને ફ્રાન્સ છે તેને જર્મનીને આ યુદ્ધ તાત્કાલિક બંધ કરવા ચેતવણી પણ આપી પણ જર્મની છે તે તૈયાર થયું નહીં એને તેની ઉપેક્ષા કરી આથી પછી બ્રિટન અને ફ્રાન્સ પણ આ યુદ્ધમાં છે તે લાવ્યું અને પરિણામે સમગ્ર વિશ્વમાં છે તે દ્વિતીય મહાયુદ્ધની જ્વાળાઓ છે તે ફેલાવા લાગી હવે આપણે દ્વિતીય વિશ્વયુદ્ધની કેટલીક રૂપરેખા છે તેનો આપણે અભ્યાસ કરીએ દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થતાં ફરીથી વિશ્વ બે જૂથોમાં વહેંચાઈ ગયું કે જેમ પ્રથમ વિશ્વયુદ્ધમાં આપણે છે તે વિશ્વ બે જૂથોમાં વહેંચાઈ ગયું હતું એવી જ રીતે અહીંયા બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું અને ફરીથી વિશ્વ છે તે બે જૂથોમાં વહેંચાઈ ગયું એક તરફ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની આગેવાનીવાળું મિત્ર રાષ્ટ્રોનું જૂથ હતું અને બીજી બાજુ હતું જર્મની ઇટાલી અને જાપાન જેવા ધરી રાષ્ટ્રોનું જૂથ હતું આમ વિશ્વ છે તે બે જૂથોમાં વેચાઈ ગયું એક મિત્ર રાષ્ટ્રનું જૂથ અને એક ધરી રાષ્ટ્રનું જૂથ આ ઉપરાંત યુદ્ધખોર માણસ ધરાવતા બીજા કેટલાક પરિબળો પણ તેમાં પ્રવેશ કર્યા હતા બે જૂથો પડી ગયા અને આ ઉપરાંત છે તે આપણે યુદ્ધખોર માણસ ધરાવતા બીજા કેટલાક કારણો પણ તેમાં પ્રવેશ્યા હતા જાપાને હવાઈ ટાપુમાં પલ હાર્બર ખાતે આવેલા અમેરિકન નૌકાદળ પર આક્રમણ કર્યું કે જાપાણે છે તે હવાઈ ટાપુઓમાં પલ હાર્બર ખાતે આવેલા અમેરિકન નૌકાદળ પર આક્રમણ કર્યું અને પરિણામે પછી તટસ્થ તટસ્થતાની નીતિ છોડી અમેરિકાએ વળતો હુમલો કર્યો અને તે મિત્રો રાષ્ટ્રના પક્ષે જોડાયું કે અહીંયા જાપાને હવાઈ ટાપુના પલ હાબર ખાતે આવેલા અમેરિકન નૌકાદળ ઉપર આક્રમણ કર્યું એટલે પછી અમેરિકાએ પણ એની તટસ્થતાની જે નીતિ હતી એ છોડી દીધી અને પછી અમેરિકાએ છે તે જાપાન ઉપર વળતો હુમલો કર્યો અને અમેરિકા છે તે મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાણું આથી મિત્ર રાષ્ટ્રોની જે તાકાત છે એમાં વધારો થયો જ્યારે વિશ્વયુદ્ધ ધમસાણ ચાલતું હતું તેમાં જાપાનની તાકાતને રોકવા અમેરિકાએ જાપાનના હિરોસિમા અને નાગાસાકી એમ બે નગરો પર અણુબોમ્બ ફેંકતા જાપાનના એક લાખ ચોવીસ હજારથી વધુ નાગરિકોનો ભોગ લેવાયો અને મહાવિનાશ સર્જાયો અને પરિણામે જાપાને શરણાગીતિ સ્વીકારી લીધી અગિયાર ઓગસ્ટ ઓગણીસો ને રોજ અને દ્વિતીય વિશ્વયુદ્ધ છે તેનો અંત આવ્યો કે છે તે આપણે અમેરિકાએ છે તે જાપાનના બે શહેરો છે હિરોસીમા અને નાગાસાકી એ બે શેરો ઉપર અણુબોમ ફેંક્યો અને એ અણુબોમને કારણે છે જાપાનના એક લાખ ચોવીસ હજારથી વધુ નાગરિકો ભોગ લેવાનો અને આ મોટો મહાવિનાશ થયો અને જેને કારણે પછી જાપાને છે તે શરણાગીતિ સ્વીકારી લીધી અગિયાર ઓગસ્ટ ઓગણીસો ને પિસ્તાળીસના રોજ અને બીજા વિશ્વયુદ્ધ છે તેનો અંત આવ્યો હવે આપણે જોઈશું કે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો પેલું પરિણામ છે આર્થિક પરિણામો આ મહાયુદ્ધથી વિશ્વમાં ભયંકર વિનાશ સર્જાયો હતો કે આ જે વિશ્વયુદ્ધ બીજું તેનાથી વિશ્વમાં ભયંકર વિનાશ સર્જાઈ ગયો હતો દ્વિતીય વિશ્વયુદ્ધમાં ભાગ લેનાર તમામ રાષ્ટ્રોને પુષ્કળ ખર્ચ થયો હતો કે બીજા વિશ્વયુદ્ધમાં જે જે રાષ્ટ્રોએ ભાગ લીધો હતો તેને ઘણો બધો ખર્ચ થયો હતો અમેરિકાએ ત્રણસો ને પચાસ અબજ ડોલર અને બીજા રાષ્ટ્રોએ એક અબજ ડોલર કરતાં વધારે ખર્ચ કર્યો કે આ યુદ્ધમાં અમેરિકાએ ત્રણસો ને પચાસ અબજ ડોલર અને બીજા રાષ્ટ્રોએ તો એક અબજ ડોલર કરતાં પણ વધારે ખર્ચો કર્યો અને એટલી જ કિંમતી સંપત્તિનો નાશ થયો હતો કે આ યુદ્ધમાં ઘણી બધી કિંમતી સંપત્તિ હતી તેનો પણ નાશ થયો હતો ઇંગ્લેન્ડે બે હજાર કરોડની મિલકત ગુમાવી અને જર્મની તો કલ્પના જ કરવી રહી કે ઇંગ્લેન્ડે છે ત્યાં યુદ્ધમાં બે હજાર કરોડની મિલકત ગુમાવી દીધી અને જર્મની કલ્પના જ કરવી રહી એટલી બધી તેને મિલકત ગુમાવી દીધી દ્વિતીય વિશ્વયુદ્ધ માટે વિશ્વના રાષ્ટ્રીય યુદ્ધમાં ઉપયોગી શસ્ત્ર સરંજામના ઉત્પાદનને વધારે મહત્વ આપ્યું હતું તેથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુની અછત ઊભી થઈ કે અહીંયા બીજું વિશ્વયુદ્ધ છે ત્યારે આપણે જે શસ્ત્ર છે એને શસ્ત્ર વધારવાના ઉત્પાદનને વધુ મહત્ત્વ આપ્યું એટલે પછી જે જીવન જરૂરિયાતની જે વસ્તુ હતી તેની શું અછત ઊભી થઈ કે શસ્ત્રનું ઉત્પાદન છે તે વધાર્યું અને સામે પક્ષે છે ત્યાં જીવન જરૂરિયાતની જે વસ્તુ છે એની અછત ઊભી થઈ ઉત્પાદન ઘટ્યું ફુગાવો વધ્યો કે જીવન જરૂરિયાતની જે વસ્તુ છે એનું ઉત્પાદન ઘટ્યું એટલે ફુગાવો વધ્યો ફુગાવો એટલે કે મોંઘવારી વધી લોકોને રોજીરોટીની મુશ્કેલી પડવા લાગી કે લોકોને છે તે રોજીરોટીની મુશ્કેલી પડવા લાગી બજારોમાં જરૂરી માલની તંગી પડવા લાગી લોકોનું આર્થિક જીવન અસ્તવ્યસ્ત થયું હતું પરિણામે વિશ્વના રાષ્ટ્રો મહામંદીમાં ધકેલાયા અને વિશ્વના રાજકારણમાં અને અર્થકારણમાં યુગ પ્રવર્તક ફેરફારો થયા બીજું છે ચીનમાં સામ્યવાદની સ્થાપના કે અહીંયા રશિયામાં થયેલ બોલ ક્રાંતિ ઈસવીસન ઓગણીસો ને સત્તરમાં થયેલી છે એ સામ્યવાદી ધોરણે ભાવિ વિકાસ પથ ઝડપથી કંડારી જે પ્રગતિ હાંસલ કરી અને તેનાથી વિશ્વભરમાં ઘણા રાષ્ટ્રો પ્રભાવિત થયા હતા કે રશિયામાં જે આપણે ઓગણીસો ને સત્તરમાં જે બોલ ક્રાંતિ થઈ હતી અને સામ્યવાદી સરકારની જે સામ્યવાદી પક્ષની જે સ્થાપના થઈ હતી તેનાથી બીજા રાષ્ટ્રો પણ પ્રભાવિત થયા રશિયાની આ બોલસેવી ક્રાંતિથી જે સામ્યવાદી સામ્યવાદી પક્ષની સ્થાપના થઈ હતી અને તેને પછી પોતાના દેશનો વિકાસ કર્યો હતો અને આ વિકાસથી વિશ્વના બીજા રાષ્ટ્રો પણ પ્રભાવિત થયા અને ચીન પણ પ્રભાવિત થઈ એટલે ચીન પણ પ્રભાવિત થઈ ગયું આવી સામ્યવાદી સરકારથી એટલે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જાપાનની શક્તિ ક્ષીણ થઈ ગઈ હતી કે જાપાનની શક્તિ શું થઈ ગઈ હતી ક્ષીણ થઈ ગઈ હતી ઓછી થઈ ગઈ હતી અને આ સંજોગોમાં ચીન પરનો તેનો પ્રભાવ ઓસરી ગયો હવે જાપાનની શક્તિ ઓછી થઈ ગઈ હતી એટલે કે ચીન ઉપર એનો પ્રભાવ હતો જાપાનનો એ શું થઈ ગયો ઓછો થયો અને પછી તેનો લાભ લઈ ત્યાં માઓ તેસે તુંગના નેતૃત્વ તળે ચીનમાં થયેલ ક્રાંતિએ અંતે સામ્યવાદી શાસનની સ્થાપના કરી ઈસવીસન ઓગણીસો ને ઓગણ પચાસમાં ત્રીજું છે પરિણામ ઠંડુ યુદ્ધ દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ વિશ્વ અમેરિકા અને રશિયા એમ બે મહાસત્તાઓમાં વહેંચાઈ ગયું કે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું એટલે વિશ્વ બે જૂથોમાં વહેંચાઈ ગયું એક બાજુ અમેરિકા અને એક બાજુ રશિયા આમ બે મહાસત્તાઓમાં વહેંચાઈ ગયું અને યુદ્ધ દરમિયાન બંને રાષ્ટ્રો મિત્ર હતા કે જ્યારે બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું ત્યારે બંને રાષ્ટ્રો શું હતા મિત્રો હતા અને યુદ્ધ પછી બંને વચ્ચે બંને વચ્ચે મતભેદો વધ્યા અને તેને કારણે છે તે બે જૂથ પડી ગયા તે એક બાજુ લોકશાહી દેશ અમેરિકા અને બીજી બાજુ સામ્યવાદી દેશ રશિયા પરસ્પર વિરોધી જૂથો ઊભા થયા હતા અને આ બંને જૂથોમાં વિશ્વના અન્ય નાના રાષ્ટ્રો પોતાની અનુકૂળતા મુજબ જોડાણા કે અમેરિકા અને રશિયા આ બે જૂથ પડી ગયા એમાં બીજા જે નાના રાષ્ટ્રો છે એ પોતાની અનુકૂળતા મુજબ જોડાણા કે જેને રશિયા સાથે જોડાવું હોય રશિયા સાથે જોડાના જેણે અમેરિકા સાથે જોડાવું હોય તે અમેરિકા સાથે જોડાના એટલે આમ વિશ્વ છે તે બે જૂથોમાં વહેંચાઈ ગયું અને બંને જૂથોએ છે તે એકબીજાના મતનું ખંડન અને પોતાના મતના સમર્થન માટે જે વાક્યયુદ્ધો અને વિચાર વિચારયુદ્ધો આદર્યા હતા તેને શસ્ત્ર વગરના ઠંડા યુદ્ધની સ્થિતિનું સર્જન કર્યું હતું તેથી ઘણીવાર ત્રીજું વિશ્વયુદ્ધ થવાની સ્થિતિ સર્જાતા રહી ગઈ હતી કે હવે આ બંને દેશો છે અમેરિકા અને રશિયા એ શું કરતા હતા એકબીજાના મતનું ખંડન કરતા હતા પોતાના મતના સમર્થન માટે છે તે લોકો પાસે માગણી કરતા હતા આવા યુદ્ધ એકબીજાનું છે તે કહેતા હતા અને જેને કારણે પછી છે તે ઠંડા વિશ્વયુદ્ધની સ્થિતિનું સર્જન થયું શસ્ત્ર વગરના વાક્ય દ્વારા યુદ્ધ કરતા હતા એકબીજાના શું કરે મતનું ખંડન કરે અને પોતાના મતનું સમર્થન કરે આવા વાક્ય યુદ્ધો તે કરતા હતા અને જેને કારણે આ શસ્ત્ર વગરનું યુદ્ધ હતું અને એને કારણે આપણે એને ઠંડુ યુદ્ધ કહેવામાં આવે છે એટલે આ તેને શસ્ત્ર વગરના જે ઠંડા યુદ્ધની સ્થિતિનું જે સર્જન કર્યું અને તેનાથી આવા યુદ્ધથી ઘણી વાર તો ત્રીજું વીસવી થવાની સ્થિતિ સર્જાતા સર્જાતા રહી ગઈ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધીનો આપણે અભ્યાસ કર્યો હવે આગળનો જે અભ્યાસ છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું ધન્યવાદ